સુરતમાં આવેલી માં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા સામે ગેરમાન્ય ઠેરવાઈ હોવાનું સામે આવ્યું છે. સુરતમાં આવેલી માં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા સામે ગેરમાન્ય ઠેરવાઈ છે. દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ નર્સિંગ કોલેજ ગેરમાન્ય ઠેરાવાય છે. GMERS દ્વારા રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજને ગેરમાન્ય ઠેરાવવામાં આવી છે. રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોર સહિતના આદિવાસી વિસ્તારમાં આ સંસ્થા શરૂ કરી હતી. સુરતના લાલ દરવાજા ખાતેમાં કામલ સંસ્થાની મુખ્ય ઓફિસ આવેલી છે. નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ મળી શકે નહીં તો માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી. વિદ્યાર્થીઓના એડમિશન મેળવવા સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાત કરે છે. આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી. જેથી માન્યતા ધરાવતી ન હોવાથી સ્કોલરશીપ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા યોગ્યતા ધરાવતા નથી. NSUI દ્વારા સુરતની માં કામલ સંસ્થા ખાતે વિરોધ કરાયો હતો, તો સાથે રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કરાયો હતો. રવિ પૂછડિયા જી, આજરોજ સુરત ખાતે આવેલ માં કામલ ફાઉન્ડેશનમાં NSUI ના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અહીંયા બોગસ રીતે નર્સિંગના કોર્સ કરાવવામાં આવી રહ્યા હતા. જે પેરામેડિકલ અને મેડિકલ કાઉન્સિલમાં અમે જયારે વાત કરી તો એમણે ચોખ્ખું કીધું કે આ પ્રકારના કોર્સ અમે કોઈ માન્યતા આપી નથી અને આ તમામ કોર્સ જે પ્રેક્ટિકલ કોર્સ છે તો એ આ પ્રકારે ખોટી રીતે કોર્સ ચલાવી ન શકે. તેથી આજરોજ અમે માં કામલ ફાઉન્ડેશન ખાતે આવીને NSUI ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.